હેલો કેમ છો મારા બબ્બર બબ્બર શેર અને કે તમે બધા યાર ધોરણ અંગ્રેજી અને આજે આપણે રીડ જોવાના છીએ તમારું જે ડોલ તમારી જે બ્લેકબક છે એ બ્લેકબકનું આપણે રીડ ટેન જોવાના છીએ જેમનું નામ છે ધ મતલબ કે એક સાથી છેવટનો સાથી અલ્ટિમેટ મતલબ કે લાસ્ટ છેવટ અને કમ્પેનિયન મતલબ શું થશે સાથી છેવટનો સાથી અહીંયા તમને એક મહાભારતની નાની અમથી એક સ્ટોરી આપેલી છે પાંચ પાંડવો અને દ્રૌપદીની જે છેલ્લી યાત્રા છે એ છેલ્લી યાત્રા તમને અહીંયા આપેલી છે ચાલો તો શરૂઆત કરીએ એ યાત્રા પણ આપણે જોઈ લઈએ આફ્ટર ધ ડેટ ઓફ ક્રિષ્ના

પાંડવોની સાથે સાથે દ્રૌપદીઓને પણ એવું લાગતું હતું કે ભાઈ આ જે જીવન છે જીવવા જેવું નથી જીવવા યોગ્ય એમને નહોતું લાગતું જ્યારે કૃષ્ણનું મૃત્યુ થયું ને ત્યારે એટલા માટે ધ લોસ્ટ લોસ્ટ એટલે કે ગુમાવ્યો ઇન્ટરેસ્ટ મતલબ કે રસ ઇન એવરીથિંગ એટલે કે દરેક બાબતમાં તેઓએ પોતાનો ઇન્ટરેસ્ટ જે છે ગુમાવ્યો ધ મેડ ધ મેડ પરિક્ષિત

ત્યારે જ્યારે કૃષ્ણનું મૃત્યુ થાય છે ત્યારે હસ્તિનાપુરને છોડે છે અને ત્યાંનું જે પણ સમ્રાટ છે રાજ્ય છે એ રાજ્ય કોને આપી દે છે પરિષિતને આપી દે છે કે જે અભિમન્યુનો પુત્ર છે ધેન ડ્રેસ ઇન ટ્રી બાર્ક્સ એન્ડ ડીયર સ્કીન ડ્રેસ એટલે કે એમણે કપડાં પહેર્યા હતા ઇન ટ્રી બાર્ક્સ ટ્રી બાર્ક્સ એટલે શું થશે વૃક્ષની જે છાલ છે બાર્ક્સ મતલબ કે છાલ વૃક્ષની જે છાલ છે એ છાલમાં એમણે કપડાં પહેર્યા હતા એન્ડ એમનો પહેરવેશની અહીંયા વાત કરેલી છે એન્ડ ડિયર સ્કીન ડિયર સ્કીન મતલબ શું થશે હરણની જે ચામડી છે એ હરણની ચામડીની વાત થાય છે મૃગ છાલ બરાબર મૃક્ષાલ મતલબ ડિયર મતલબ શું થશે મૃગ ત્યારે આપણે ત્યારે તો હરણ હતું નહીં એટલે મૃગ મૃગ છાલ ધે સ્ટોપ ધે સ્ટોપ એટલે કે તેઓએ બંધ કર્યું એટ ધ પેલેસ ધે સ્ટોપ અ ધે સ્ટોપ એટ ધ પેલેસ વેર ધ પીપલ તેઓ ઉભા રહ્યા એ મહેલમાં જ વેર કે જ્યાં ધ પીપલ એટલે કે લોકો ઓફ ધ સિટી એટલે કે સિટીના જે લોકો છે બેડ ફેરવેલ જો બેડ ફેરવેલ મતલબ શું થાય ખબર છે વિદાય વચન થાય બેડ ફેરવેલ મતલબ કે વિદાય વચન તેમને વિદાય વચન આપ્યા સે ગુડબાય અહીંયા તમને કીધું છે ગુડબાય કહેવા માટે તેઓ ત્યાં મહેલમાં ઉભા રહ્યા કે જ્યાં તેમને વિદાય વચન આપવામાં આવ્યા હતા છેલ્લા વિદાય વચન આપવામાં આવ્યા હતા હસ્તિનાપુરની પ્રજા દ્વારા મહેલમાં જ વિદાય વચન અપાયા હતા ત્યારબાદ ધ પાંડવા ટ્રાવેલ ટુવર્ડ્સ ધ નોર્થ પાંડવાસ મતલબ કે ચારે પાંચે પાંચે પાંડવો હતો એ પાંડવોએ ટ્રાવેલ એટલે કે મુસાફરી શરૂ કરી એટલે કે ની તરફ તરફ ધ નોર્થ નોર્થ એટલે કે એ પાંડવોએ તેમની મુસાફરીને ચાલુ કરી હતી તેમનો પ્રવાસ ચાલુ કર્યો હતો ધેન ઇન અ ફ્યુ ડેઝ અને થોડા દિવસોમાં દે રીચ ધ હિમાલયાસ દે એટલે કે તેઓ રીચ એટલે કે પહોંચ્યા ધ હિમાલયાસ એટલે કે હિમાલયા તરફ તેઓ

ઓલ ઓફ ધેમ તેમાંના બધા જે હતા ટાયર્ડ થાકી ગયા હતા એન્ડ એક્ઝાસ્ટેડ મતલબ કે એમની એનર્જી જે છે એમની એનર્જી વધારે પડતી ઘટાઈ ગઈ હતી એનર્જી લેવલ જે હતું એનર્જી લેવલ ઘટી ગયું હતું ઇન શોર્ટ એક્ઝાસ્ટેડ એટલે પણ થાકી જવું ટાયર્ડ એટલે થાકી જવું પણ બંનેમાં ડિફરન્સ શું છે ટાયર્ડ મતલબ કે ઓછું થાકવું અને એક્ઝાસ્ટેડ મતલબ કે હાફી જવું થાકની સાથે સાથે હાફ પણ ચડી જવું એટલે કે વધારે થાકી જવું તો એ વધારે થાકી ગયા હતા એન્ડ ધેન અને ત્યાર પછી ડ્રેડફુલ મતલબ કે ભયાનક

એટલે એ પણ કંઈ કરી નતા શક્યા ધ હેડ ટુ કન્ટિન્યુ જર્ની તેઓએ શરૂ રાખવી પડી કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવી પડી જર્ની એટલે કે તેઓએ તેમની મુસાફરીને ચાલુ રાખવી પડી હતી સદેવા વોઝ ધ ટુ નેક્ અને સદેવ જે હતો એ નેક્સ્ટ ટુ ફૂલ એટલે કે એ પછી પડ્યું મૃત્યુ પામ્યું હતું પછી એ ઢળી પડ્યા હતા સૌથી પહેલા દ્રૌપદીનું મૃત્યુ થયું હતું ત્યાર પછી સહદેવનું મૃત્યુ થયું હતું હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ he was એટલે કે તેને was proud એટલે કે ગર્વ હતો of his wisdom એટલે કે તેની જે પણ જ્ઞાન હતું એ જે ત્રિકા જ્ઞાની હતો ને સેવદે ત્રિકા જ્ઞાની હતો એટલે એને એમના જ્ઞાનનો શું હતો ઘમંડ હતો એને એમના જ્ઞાનનો પ્રાઉડ હતો આ જે બાબત છે એ તમને જો ડબલ ઇન્વિટેડ કોમામાં આપ્યું છે ધેટ મીન્સ કે આ સેન્ટેન્સ કોઈ બોલે છે ને આ સેન્ટેન્સ બોલે છે યુધિષ્ઠિર આ સેન્ટેન્સ બોલે છે શું કહે છે કે વાય હી હેડ ટુ ડાય તેથી તે મૃત્યુ યુધિષ્ઠિરા યુધિષ્ઠિરાએ કહ્યું કે એમને એમના જ્ઞાનનું ઘમંડ હતું ઘમંડ આવી ગયો હતો ગર્વ થઈ ગયો હતો એટલા માટે એમનું મૃત્યુ થયું હતું નકુલા ડાયડ નેક્સ્ટ અને ત્યાર પછી નકુલનું મૃત્યુ થયું હતું

એને જણાવ્યું અર્જુના હેડ સેડ ધેટ હી કુડ કિલ ધ એનિમીસ ઓલ બાય હિમ હિમસેલ્ફ અર્જુન હેડ સેડ ધેટ અર્જુન એ કહ્યું હતું ધેટ કે હી એટલે કે તે કુડ કિલ એટલે કે મારી શકે છે ધ એનિમીસ એટલે કે દુશ્મનોને ઓલ બાય હિમ હિમસેલ્ફ એટલે કે તેની જાતે તેની જાતે એકલા હાથે એ બધા દુશ્મનોને મારી શકે છે એવું અર્જુને કહ્યું હતું એન્ડ હે હેડ ઇન્સ અને આવો કહીને

એકલા હાથે એ પણ એન્ડ દેટ્સ વાય હી હેઝ ડેડ દેટ્સ વાય હી હેડ ટુ ડાય અને તે જ રીઝનથી તેને મરવું પડ્યું હતું તે જ રીઝનથી એનું મૃત્યુ થયું હતું ત્યાર પછી આવે છે ભીમનો વારો ભીમ એન્ડ યુધિષ્ઠિરા ભીમ અને યુધિષ્ઠિર જે છે કન્ટિન્યુ વોકિંગ એટલે કે એમને ચાલુ રાખ્યું ચાલવાનું ચાલુ રાખ્યું ભીમા વોઝ ધ લાસ્ટ ટુ fall અને હવે ભીમ જે હતો એ છેલ્લો હતો કે જે ઢળી પડ્યો મૃત્યુ નથી પામ્યો જો અહીંયા એમ નથી કીધું કે એ પામ્યો છે એ ઢળી પડ્યો એટલે ભીમ જે છે એ કોલ આઉટ ટુ યુધિષ્ઠિરા ભીમ જે છે એના જ્યેષ્ઠને બોલાવે છે કહે છે શું કહે છે વાય શુ ડાય ફૂલ હું શાળા માટે ઢળી પડ્યો વોટ હેવ આઈ ડન યુધિષ્ઠિરા કહે છે યુધિષ્ઠિરા શેર યુધિષ્ઠિરા એ કહ્યું મારા વાલા ભીમા આઈ હેવ ઓલવેઝ લવ યુ મેં હંમેશા તને પ્રેમ કર્યો છે

અને તે એકલા અને એકલા શાંતિની શોધમાં આગળને આગળ જતા જાય છે ધેન અ ડોગ હેડ બિન ફોલોવિંગ પાંડવા સિન્સ ધે લેફ્ટ હસ્તીનાપુર આ ડોગ એટલે કે એક કૂતરો એમની સાથે હતો કોની સાથે યુધિસ્ટની સાથે અત્યારે માત્ર એક જ કૂતરો હતો કે જે ફોલોવિંગ અનુસરણ કરતો હતો પાંડવોનું

ચાલો યુધિષ્ઠિરા કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથર યુધિષ્ટરા એ કન્ટિન્યુ ચાલુ રાખ્યું ક્લાઇમ્બ અપ ચડવાનું ધ માઉન્ટેન પાથર પર્વતનો જે રસ્તો હતો એ રસ્તો એમને ચડવાનો શરૂ રાખ્યો હતો

નકારી દીધું ભાઈ એમનો ધર્મ મતલબ તો ખરા એમની પાસે જે ધર્મ જે છે એમને ધર્મને પકડી રાખ્યું છે એમને પોતાની જાતને ઓળખી ભાઈ પોતાનું કાર્ય શું છે શેમાં નિપુણ છે એમને ખ્યાલ આવ્યો કે પોતે ધર્મના નિપુણ છે એમણે ધર્મનું હંમેશા અનુસરણ કરવાનું છે અને છેક સુધી એમને ધર્મનું અનુસરણ કર્યું બસ આ તો પોઈન્ટ છે આપણે અહીંયા આવ્યા છીએ તો કોઈ એક સ્પેશિયલ સ્કિલ સાથે આવ્યા છીએ કે જે પહેલેથી આપણી અંદર છે બસ આપણે એમને ફાઇન્ડ આઉટ કરવાની છે અને આપણે એમનું અનુસરણ કરવાનું છે

રિફ્યુઝ કર્યું ડુ સો એ કરવાનો બીકોઝ કારણ કે હી ડિડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન તે નોતા ઈચ્છતા હેવન માં જવા માટે વિધાઉટ હિઝ બ્રધર એન્ડ દ્રૌપદી કે તે તેમની ધર્મ પત્ની અને એમના ભાઈઓ વગર તે સ્વર્ગમાં જવા ઈચ્છતા ન હતા એટલા માટે એમણે નકાર્યું રિફ્યુઝ કરી દીધું હે ધારપોર તે ધી સેડ કહ્યું ઇફ ધે ઓલ ડુ નોટ કમ વિથ મી કે જો તે બધા મારી સાથે નહીં આવે

મળશે તને પરવાનગી મળે છે ટુ એન્ટર એટલે કે કે જવાની હેવન મતલબ સ્વર્ગમાં વિથ યોર લિવિંગ બોડી એટલે કે તારી જે જીવતું શરીર છે એ જીવતા શરીર સાથે માત્ર તને જ સ્વર્ગમાં જવાની પરમિશન મળે છે પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરિટ પ્લીઝ મહેરબાની કરીને તું આ રથમાં આવી જા વેન યુધિસ્ટ વોઝ અબાઉટ ટુ ટેક સીટ જ્યારે યુધિષ્ઠિર તેમની સીટમાં બેસવા જઈ જ રહ્યા હતા ઇન ચેરિટ એટલે કે રથમાં રથમાં જ્યારે યુધિષ્ઠિર તેમની સીટમાં બેસવા જઈ જ રહ્યા હતા ત્યારે હી શો તેમણે જોયું ધ ડોગ એટલે કે કૂતરાને ફોલોવિંગ હિમ એટલે કે તેમનું અનુસરણ કરતા એ કૂતરાને ત્યાં જોયો હતો હવે એને આના પછીની જે સ્ટોરી છે એ સ્ટોરીને આપણે અહીંયા અધૂરી રાખીશું એ સ્ટોરીને આપણે લાઈવ સેશનમાં જોવાના છીએ તો ચાલો અહીંયા સુધી આપણે આ સ્ટોરીને મૂકીએ છીએ વિદાય લેવાનો સમય આવી ગયો છે અને મારી વાણીને અહીંયા સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખુશ રહો સલામત રહો પડતે રહો બઢતે રહો ઓર એસે આપણે કર્મ અચ્છે અચ્છે કર્મ કરતે રહો બો બાય એન્ડ ટેક કેર